કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 16 માર્ચ, શનિવાર. નવત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દહેરાદૂનમાં જનસભા સંબોધી હતી. તેમણે GST ને ભયંકર ભૂલ ગણાવી હતી. GST મુદ્દે વડાપ્રધાન વતી તેમણે માફી માંગીને કટાક્ષ કર્યો હતો અને સત્તામાં આવ્યા પછી GST માં સુધારાનો વાયદો પણ કર્યો હતો. રાફેલ ડીલ મુદ્દે પણ તેમણે નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. હાલારમાં સ્વાઇન ફ્લુએ અજગર ભરડો લીધો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. દ્વારકાના 46 વર્ષીય હિનાબેન સ્વાઇન ફ્લુની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ચાલુ સિઝનમાં સ્વાઇન ફ્લુના કુલ 22 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જામનગરમાં વૈશાલી નગરમાં જયાબેન નામના વૃદ્ધાની હત્યા થઈ છે. સંજય લાખા પરમારે હુમલો કરી વૃદ્ધાની હત્યા કરી હતી. વૃદ્ધાએ આરોપીને ગાળો બોલવાની ના પાડતા તેણે વૃદ્ધા પર હુમલો કર્યો હતો. ઘાયલ વૃદ્ધાનું સારવાર પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે. રાજ્યની મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષકો ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત છે. આ મુદ્દે વડાપ્રધાન સુધી અનેક રજૂઆતો થઈ છે, પરંતુ આ પ્રશ્ન ન ઉકેલાતા શિક્ષકો વિફર્યા છે. શિક્ષક મહામંડળ દ્વારા વાર્ષિક પરીક્ષાના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. જામજોધપુરમાં આજે બપોરે ભેદી ધડાકાઓ થયા હતા. મકાનો ધ્રુજી ઉઠ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ધડાકા થયા હતા. ધડાકાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. પરિણામે લોકોમાં આશ્ચર્ય સાથે ભય ફેલાયો છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.